આ વિડિઓમાં સદીશો તેના પ્રમાણિત સ્વરૂપમાં દોરેલા છે જ્યાં તેમનું પ્રારંભિક બિંદુ ઉગમ બિંદુ પર છે આપણે આ ધન ખૂણો એટલે પોઝિટિવ એંગલ શોધવા માંગીએ છીએ જે સદિશ અને આ ધન એક્સ અક્ષ વચ્ચે આવેલો છે તમે જાતે જ આ ખૂણો ઠીટા અંશમાં શોધવાનો પ્રયત્ન કરી જુઓ મારી પાસે અહીં સદીશ યુ છે જો આપણે તેને એકમ સદિશના સ્વરૂપમાં દર્શાવવા માંગીએ તો ત્રણ ગુણિયા સમક્ષિત દિશામાં એકમ સદિશ આઈ વત્તા ચાર ગુણિયા શિરોલંબ દિશામાં એકમ સદિશ જે અથવા તેનો તેનો ઘટક ઘટક છે છે અને જો આપણે બિંદુ થી શરૂઆત કરીએ તો સમક્ષિત દિશામાં ત્રણ જેટલું જઈશું એટલે કે આ દિશામાં અને પછી શિરોલંબ દિશામાં ચાર જેટલું જઈશું આપણે અહીં શિરોલંબ દિશામાં ચાર જેટલું જઈશું હવે આપણે આ ઠીટા શોધીએ તેને શોધવાની ઘણી રીતો છે આપણે અહીં કાટકોણ ત્રિકોણ ની રચના કરી શકીએ તો અહીં આ બાજુની આ બાજુ ની લંબાઈ એટલે કે આ ઊંચાઈ એ ચાર થશે કારણ કે તેનો એક્સ ઘટક ચાર છે આપણે ત્રિકોણ મિતિય વિધેયો સાક કોપાક અને ટેસાપાની વ્યાખ્યા જાણીએ છીએ તો કયા ત્રિકોણમિત વિધેયમાં ખૂણાની સામેની બાજુ અને પાસેની બાજુ નો સમાવેશ થાય છે તેનો સમાવેશ થશે માટે અહીં ટેન્જન્ટ ટેન્જન્ટ ઓફ ઓફ બરાબર બરાબર સામેની બાજુની લંબાઈ કે જે ચાર છે તેના છેદમાં પાસેની બાજુની લંબાઈ કે જે ત્રણ છે હવે જો આપણે ઠીટા શોધવા માંગતા હોઈએ તો ઠીટા બરાબર ટેન્જન્ટ ઇનવર્સ ઓફ ટેન્જન્ટ ઇનવર્સ ઓફ 4 બાય ફોર બાય થ્રી તેના માટે આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકીએ 4 બાય થ્રી અને પછી તેનો ટેન્જન્ટ ઇનવર્સ તો આપણને તેપ્પન અંશ મળે અહીં આ બરાબર લગભગ તેપ્પન અંશ અને તે સાચું લાગે છે મેં અહીં આ સદિશને ચોક્કસ રીતે દોર્યો નથી મેં તેને હાથથી દોર્યો છે પરંતુ તે પિસ્તાળીસ અંશ થી વધારે હોય એમ લાગે છે અહીં એક્સ ઘટક ત્રણ છે અને વાય ઘટક ચાર છે ટેન્જન્ટ એ હંમેશા બાજુના છેદમાં છેદમાં બાજુ થશે થશે એટલે કે તે ઘટક અને તે ત્રિકોણ મિતિય વિધેયો માટે એકમ વર્તુળ ની વ્યાખ્યા પરથી આવે છે જો મારી પાસે એકમ વર્તુળ હોય આપણે અહીં એકમ વર્તુળ દોરીએ ધારો કે આ મારા યામ છે હું અહીં એકમ વર્તુળ દોરીશ અને આ એક રેખા છે તેને તરીકે વિચારી શકાય જે જે ધન ધન અક્ષ સાથે ખૂણો બનાવે છે તો ટેન્જન્ટ ઓફ ઠીટા બરાબર ટેન થીટા બરાબર વાયમ જ્યાં આ રેખા એકમ વર્તુળને છેદે છે તેના છેદમાં માં એક્સયામ જો તમે અહીં એકમ વર્તુળ બનાવો કંઈક આ પ્રમાણે એકમ વર્તુળ દોરો તો અહીં આ બિંદુ પાસે વાયામ અને એક્સ યમનો ગુણોત્તર જ્યાં તે એકમ વર્તુળને છેદે છે એ ચાર અને ત્રણના ગુણોત્તરને સમાન જ થશે તે ચાર તૃતીયાંશ અથવા એક પૂર્ણાંક એક તૃતીયાંશ થશે જ્યારે તમે સદીશ વિશે વિચારો જે ધન એક્સ અક્ષ સાથે ટેન્જન્ટ ખૂણો બનાવે છે તો તેના બરાબર વાય ઘટક છેદમાં એક્સ ઘટક થશે હવે આપણે અહીં આ ખૂણો શોધીએ ટેન્જન્ટ ઓફ ઓફીટા બરાબર વાય ઘટક કે જે છ છે છ ના છેદમાં એક્સ ઘટક કે જે માઇનસ પાંચ છેદમાં માં માઇનસ પાંચ એટલે કે માઇનસ છ ના છેદમાં પાંચ માટે અહીં ઢીટા બરાબર ટેન્જન્ટ ઇનવર્સ ઓફ ટેન્જન્ટ ઇનવર્સ ઓફ માઇનસ સિક્સ બાય ફાઈવ પરંતુ હું અહી પ્રશ્ન અને પછી તેનું ટેન્જન્ટ ઇનવર્સ એટલે કે આ ખૂણો લગભગ પચાસ બે અંશ થશે એટલે કે આ ખૂણો લગભગ માઇનસ પચાસ બે અંશ થશે તેના બરાબર લગભગ માઇનસ પચાસ પોઈન્ટ બે અંશ થાય શું તે સાચું છે આ ખૂણો કેવો દેખાશે અહીં આ ઢીટા એ નેવું અંશ કરતા મોટો થશે માઇનસ પચાસ પોઈન્ટ બે અંશ આ ખૂણો થશે તે બીજો સદીશ દર્શાવશે તો તમે બીજી રેખા વિશે વિચારો જેનો ટેન્જન્ટ સમાન છે આ દોરવું અને તેના વિશે વિચારવું ખૂબ અગત્યનું છે કારણ કે કેલ્ક્યુલેટરમાં ઇન્વર્સ ટેન્જન્ટ વિધે તમને ફક્ત માઇનસ ને અંશ અને પ્લસ નેવું અંશ વચ્ચેનો જ ખૂણો આપશે જે પ્રથમ અથવા ચોથા ચરણમાં હશે પરંતુ આ ખૂણો બીજા ચરણમાં છે તેથી આપણે સાચો વિચારી રહ્યા છીએ તે ખાતરી કરવી જરૂરી છે માટે યોગ્ય ગોઠવણ કરી શકાય તો તે રેખા અથવા સદિશ આ થશે માટે અહીં સાચો ખૂણો શોધવા આપણે એકસો એસી અંશ ઉમેરવા પડે માટે અહીં બીજી દિશામાં જતા સદીશનો ખૂણો શોધવા તેમાં ઉમેરવું પડે એટલે કે ઠીટા લગભગ માઇનસ પચાસ બે અંશ વધતા એકસો એસી અંશ થશે અને તેના બરાબર વધતા એકસો એસી અંશ એકસો ઓગણત્રીસ પોઈન્ટ એસી થશે માટે અહીં ઠીટા લગભગ એકસો ઓગણત્રીસ પોઈન્ટ એસી અંશ થશે અને તે સાચું છે વધારે મળે છે હવે આપણે તેના વિશે બીજી રીતે પણ વિચારી શકીએ અહીં આ કાટકોણ ત્રિકોણ થશે અને આપણે સાસાક કોપાક ટેસાપા વિશે વિચારી શકીએ આપણે અહીં કાટકોણ ત્રિકોણની રચના કરી શકીએ માટે અહીં આ ઊંચાઈ શું થશે તે છ જેટલી થશે અને આ પાયો એટલે કે આ લંબાઈ શું થશે જો આપણે ઉગમ બિંદુ થી શરૂ કરીએ તો પાંચ જેટલું પાછળ જઈ રહ્યા છીએ માટે આ રેખાની લંબાઈ કે તેનું નિરપેક્ષ મૂલ્ય પાંચ થશે અને આ કાટકોણ ત્રિકોણ છે આ કાટકોણ ત્રિકોણ ની મદદથી આપણે આ ખૂણો શોધીએ આપણે તેને એક્સ કહીએ માટે ટેન્જન્ટ ઓફ એક્સ બરાબર ટેન્જન્ટ ઓફ એક્સ બરાબર સિક્સ બાય એટલે કે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ માટે અહીં એક્સ બરાબર ટેન્જન્ટ ઇનવર્સ ઓફ સિક્સ બાય ફાઈવ ફરીથી તેનું મૂલ્ય શોધીએ સિક્સ બાય ફાઈવ અને પછી તેનું ટેન્જન્ટ ઇનવર્સ ફિફટી પોઈન્ટ ટુ માટે આપણને આ લગભગ પચાસ પોઈન્ટ બે અંશ મળે અને તે સાચું લાગે છે પરંતુ આપણે નહીં શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ હવે અને એ એકબીજાના પૂરક છે માટે તેને માઇનસ લઈએ પ્લસ વન એટી તો આપણને એકસો ઓગણત્રીસ પોઈન્ટ આઠ મળે માટે અહીં ઠીટા લગભગ એકસો ઓગણત્રીસ પોઈન્ટ આઠ અંશ થશે જે આપણે અગાઉ શોધ્યું હતું તેને સમાન જ છે